సహనామవతు సహనో భునక్తు సహ వీర్యం కరవామహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం. సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. వందే దేవము మాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగతరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. గజాననం భూతగణాధిసేవితం కపిత్తజంబు ఫలచారుభక్షణం ఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. శ్లోకను ఉచ్చారణ కర్తా పేలా జరా ఉచ్చారణని పద్ధతి సమజీ లయ్య హవే. మహిమ్న પારંતે મહિમ્ન પછી બે ટપકા કર્યા છે. આ બે ટપકાને વિસર્ગ કહેવામાં આવે છે. વિસર્ગનો ઉચ્ચાર કેવો થશે એનો આધાર એના પછી કયો અક્ષર છે એના ઉપર રહેતો હોય છે. આ વિસર્ગ એના પછી જ્યારે પ કે ફ આવે ત્યારે વિસર્ગનો ઉચ્ચાર ફ એવો થાય છે. ફ જો ગુજરાતી અને દેવનાગરી બધી બંને લિપિમાં બંને ભાષામાં પ ફ બ ભ મ આ ઔષ્ઠ્ય ઉચ્ચારો છે. ફ ઔષ્ઠ્ય ઉચ્ચાર છે, ફ ખોટો છે. દાંત અને હોઠથી આપણે ફ બોલીએ ફૂલ એ ખોટો છે. ફ ફળ શબ્દ છે, ફળ શબ્દ ગુજરાતીમાં નથી, ફળ શબ્દ છે. એટલે ફ ગુજરાતીમાં ઔષ્ઠ્ય ઉચ્ચાર છે. જ્યારે વિસર્ગ પછી પ કે ફ આવતો હોય ત્યારે વિસર્ગનો ઉચ્ચાર ફ એ અંગ્રેજીના એફ એ દંતોષ્ઠ્ય દાંત અને ઓઠ ભેગા થઈને બને એવો બને છે. મહિમ્નફ ફ દાંત અને ઓઠથી મહિમ્નફ પારંતે પૂર્ણમદફ પૂર્ણમિદમ એવું બોલાશે. વૈભિરહ જ્યારે છેલ્લો હોય ત્યારે અડધો હ બોલાશે વિસર્ગ. અથા વાચ્યસ વિસર્ગ પછી જે પ્રકારનો સકાર, સકાર એટલે આપણી ગુજરાતી ભાષામાં ત્રણ શ સિબિલન્ટ્સ ત્રણ છે.
કયો હોય, કયા કયા ત્રણ હોય? પરમ કોષમાં પહેલો કયો હોય છે ખબર છે? પહેલો મીંડા વાળો શ હોય, જેને તાલવ્ય કહેવાય. શ શ જીભ તાળવાને અડકે અને બોલાય એ શ, શકોરાનો શ, શિંગોડાનો શ, શિંગડાનો શ, એ શ તાલવ્ય કહેવાય. જીભ તાળોને અડકે શ. સો ઈચ યશ આ નામ ચ છ જ જ ય શ, એ શ તાલવ્ય છે. બીજો પછીનો આવે છે એ મૂર્ધન્ય, જેને તમે ફાડિયા તરીકે ઓળખો છો. પ લખીને અંદર ચીરવાનો, અંદર ફાડિયો કરવાનો, આવો જોશે. એ શ એ મૂર્ધન્ય કહેવાય. મૂર્ધન્ય એટલે અહીંથી કાણું પાડીએ અને અંદર જ્યાં નીકળે એ જગ્યાએ જીભ અડવી જોઈએ, બરાબર? દાંતને અડકે એટલે દંત્ય થાય. દાંત પછીનો ભાગ તાળવો કહેવાય, પેલેટ, એને અડકે એટલે તાલવ્ય કહેવાય. અને અંદર છે કડકે તો ગળું કહેવાય, એની વચ્ચે કંઠ્ય, એની વચ્ચે ગળું અને તાળવું એ બેની વચ્ચેની જગ્યા, એનું નામ મૂર્ધા છે. અને મૂર્ધાને અડકે એમ કે ટ ઠ ડ ઢ ણ, એ જરા બોલી જુઓ અત્યારે. ટ ઠ ડ ઢ ણ ષ, બરાબર? ટ ઠ ડ ઢ ણ ષ, ત્યાંથી બોલાશે મૂર્ધન્ય ષ. એ કૃષ્ણ એમાં જે શ છે એ શ અહીંથી બોલવાનો. અને ત્રીજો સ, એટલે ડિક્શનરીમાં કે કોષમાં આ ક્રમ હોય, પહેલો તાલવ્ય હોય, પછી મૂર્ધન્ય હોય અને પછી દંત્ય સ, ત થ દ ધ ન સ, બરાબર? એટલે વિસર્ગ પછી જે પ્રકારનો સ આવતો હોય એવો ઉચ્ચાર વિસર્ગનો થશે. અથવા વાચ્ય વિસર્ગ પછી દંત્ય સ છે, સગડીનો સ કે સસલાનો સ જેને કહીએ છીએ, એટલે વિસર્ગનો ઉચ્ચાર અડધો સઘળીના સજેવો. અથવા વાચ્યસ સર્વસ, પછી પણ પછી દંત્ય સજ છે, એટલે સર્વસ સ્વમતિ પરિણામાવતી ગુણન. છેલ્લો હલંત કે ખોડો અક્ષર હોય તે બોલાવવો જોઈએ, નહીં તો સંભળ. આ પંખો એક અવાજ કરે છે ને, બંધ કરી દો ને. ગુણન ત્યાં નકાર હલંત કે ખોડો છે, સંભળાવવો જોઈએ. ગુણન એમ બોલાવવું જોઈએ. મમાપ્યશ સ્તોત્ર હરણ નિરપવાદફ, વિસર્ગ પછી પ છે માટે વિસર્ગનો ઉચ્ચાર ફ થશે, નિરપવાદ પરિકર હ, બરાબર? બીજા શ્લોકમાં અતિતફ, ત્યાં પાછું પ છે એટલે ફ ઉચ્ચાર થશે. વાંગ મનસ યોહો, સંધિના નિયમ પ્રમાણે યોહો અને પાછળ અ થઈ જશે. વિસર્ગ જોડાઈ ગયો સંધિ, તે ર થયો હતો. વાંગ મનસ યોહો એટલે ત્યાં વિસર્ગ હો બોલીશું. વિસર્ગનો ઉચ્ચાર આગળના સ્વર પ્રમાણે થશે. ઈ પછી આવે તો ઈહી, ઉ પછી આવે તો ઉહુ, ઓ પછી આવે તો ઓહો, યો પછી આવે તો યોહો, બરાબર? વિસર્ગની આગળ જે સ્વર હશે એવો ઉચ્ચાર વિસર્ગનો થશે. નિયમો જાણવા કે ગોખવા જરૂરી નથી, જેવું બોલાવાય એવું બોલશો તો આવું જ થશે. પણ કશાકમાં તો ધ્યાન રાખવું પડશે, કાં તો જેવું બોલાવાય એવું બોલવાનું, કાં તો નિયમ પ્રમાણે, કાં તો બંને ધ્યાન રાખજો. પણ આપણે ઈચ્છીએ કે આપણે જે કંઈ તપ મળી છે એનો પૂરેપૂરો લાભ લઈએ, બરાબર? એટલા માટે આ ધ્યાન રાખીએ છીએ. સકસ્ય સ્તોતવ્ય, વિસર્ગ પછી ક અથવા ખ આવે તો વિસર્ગનો ઉચ્ચાર અડધો હ થાય છે, સ્તોતવ્ય, બરાબર? કતિવિત ગુણ ત્યાં પણ એવું જ છે, સ્તોતવ્ય અડધો હ. જોઈએ તો પેન્સિલથી લખતા જ આવે જગ્યાએ, પેન્સિલથી લખી લો. સ્તોતવ્ય અડધો હ, કતિવિધ ગુણ અડધો હ, કસ્ય વિષય પદે પરવાચીને પતિના મન, ત્યાં પણ અડધો હ થશે, કસ્ય ન વચ, બરાબર? આ બે શ્લોકો હું બોલાવું છું તો હું આ નિયમ પ્રમાણે જ બોલીશ, કે તમારે એવું ધ્યાન રાખવાનું અને એવું બોલવાનો પ્રયત્ન કરવાનો. મહિમ ન પરમ તે પરમ વિદુષો યત્ય સદૃશી, જો પાછું બેટા માઈક તારી પાસે રાખ, તારી બાજુ કરી દે, હા હજુ કરી દે, યસ. સદૃશી ને સદૃશી, ધ્રુવ ધ્રુવ દ, આપ જુઓ ફરી એકવાર નવી વસ્તુ. આપણે ક હોય, ક તમારી બાજુ લખો આમ ક કહેવાય, બરાબર? ડ કરીને છીએ એક આમ ક કહેવાય,
પછી કને આપણે ચીરીએ, એટલે આ ક લખ્યો, પછી આમ કરીએ, બરાબર. એટલે શું કહેવાય? ક્ર, ક્ર, ક, ર, અ, ક્ર. એને નીચે આમ સાતડો કરી અને રસ્વો કહેવાય, તો શું થાય? ક્રુ. અને આમ એકડો કરીએ તો એ દીર્ઘ કહેવાય, ક્રુ. રસ્વ એટલે નાનું, દીર્ઘ એટલે લાંબુ. રસ્વ કરતા બમણો સમય દીર્ઘમાં જાય, ક્રુ, ક્રુ, બરાબર. હવે જે કૃષ્ણ છે એ પછી આમ આપણે ક્ર લખ્યો એને આમ આગળની બાજુ કરીએ ને એને રસ્વ એ કહેવાય, અને પાછળની બાજુ કરી દીર્ઘ ક્રી, અને ક્રી, ક્રુ, ક્રુ, ક્ર, ક્ર, ક્રી, ક્રી, ક્રુ, ક્રુ, ખરું. હવે જે કૃષ્ણનો ક્રુ છે એ આમાંના એકે જેવો છે કે નહીં? કૃષ્ણનો ક્રુ છે એ આપણે જે બનાવ્યો આ ક કર્યો અને ચીર્યો એના જેવો છે? ના. આમ રસ્વ કર્યો એવો છે? દીર્ઘવ જેવો છે? ના. રસ્વઈ જેવો છે? ના. દીર્ઘઈ જેવો છે? ના. તો એના જેવો બોલાય કે ના બોલાય? ના હોય તો ના બોલાય, તો કાયદેસરની વાત છે ને, બરાબર ને? તો આક્રુ એમાં ક અને ર નથી, ક અને ર ઋષિનો રૂ છે, એ રુ સ્વર છે, સ્વર અને વ્યંજન એવી વસ્તુ પણ હોય પાછી. સો વાવલ્સ અને કોન્સોનન્ટ્સ, સ્વર અને વ્યંજન, અ આ ઈ ઉ ઉ એ અ ઈ ઉ રુ રુ એ ઐ ઓ ઔ આ. તો ક્ર, ક્રા, ક્રી, ક્રી, ક્રુ, ક્રુ, પછી સ્વર અને વ્યંજન, અ ઈ ઉ રુ રુ સ્વરો છે. સ્વર એટલે જાતે ઉભા રહે, અને વ્યંજન એટલે જાતે ન ઉભા રહે. ક, ખ, ગ, ઔમે તો ક, ખ, ગ, ઔમેરે તો ઉભા રહે ને, નહીં તો ન ઉભા રહે. આ કોન્સોનન્ટ્સ કે વ્યંજન કહેવાય, એટલે વ્યંજન સ્વરની મદદ વગર ના ઉભા રહે. હવે આપણે જે ક્રુ છે, ક્ર, ક્ર છે, એમાં ક્ર, ક, ર ને અ, એ ક ને ર બે વ્યંજન ને એક સ્વરી જોડાક્ષર છે ક્ર, ક્રુ. પણ ક, ક ને જોડાક્ષર કહેવાય કે નહીં? ક એને જોડાક્ષર કહેવાય કે ના કહેવાય? જોડાક્ષર કોને કહેવાય ખબર છે? બે કે તેથી વધુ વ્યંજન જોડાયા હોય તો જોડાક્ષર બને, બે કે તેથી વધુ વ્યંજન જોડાય તો જોડાક્ષર બને. એક વ્યંજન અને એક સ્વર જોડાય તો જોડાક્ષર ના બને, બરાબર ને? ક ને અથી જોડાક્ષર ના બને, ક ને રથી જોડાક્ષર બને, કારણ કે અ સ્વર છે. એવી રીતે રુ છે ને એ સ્વર છે, અને ક માં રુ ઉમેરાય તો ક્રુ એ ક જેવો જ થયો, એટલે ક્રુ પણ જોડાક્ષર નથી. કને ચીરીએ ક્ર જોડાક્ષર છે, ક્રુ, ક્રી, ક્રુ એ બધા જોડાક્ષર, ક, ક્ર. આ જે રુ છે એ રુ વ્યંજન નથી, સ્વર છે. એ બોલાય છે કેવી રીતે? ત, ઠ, ડ, ઢ, ણ, ષ, ઋ, ઋ. જે તા મૂર્ધન્ય ઉચ્ચાર કરે ને ટ, ઠ, ડ, ઢ, ણ, ત્યાંથી રુ બોલાય. ઘૃ, કૃષ્ણ, કૃષ્ણના બધા ઉચ્ચારો મૂર્ધન્ય છે. એક કને બાદ કરતા રુ મૂર્ધન્ય છે, ષ મૂર્ધન્ય છે, અણ પણ મૂર્ધન્ય છે. રૂ ટુ રસાણા મૂર્ધા, રુ ટુ ટ, ઠ, ડ, ઢ, ણ, ર અને ષ બધા મૂર્ધન્ય છે. અને એટલા માટે કૃષ્ણ એવી રીતે આપણે ધ્રુવ હતું તો ધ્રુવ છે એ પણ દવતા રુ છે, ધ્ર નથી. એટલે મને એવું સંભળાયું શું હતું ભાઈ? સદ્રશી. તો સદ્રશી થાય એટલે પછી માથે આગળ ચલાય જ નહીં, બરાબર. આવો એક આપણો એવું હોય છે, સદ્રશી થાય એટલે ખીચડીમાં કાંકરી આવીને એવું લાગે કે કંસારમાં એવું રાખો, કંસાર. કારણ કે તમે બધા બહુ સુંદર બોલો છો, તમે બધું ખોટું બોલતા હો તો મને ચિંતા જ ના થાત, પણ તમે એટલું સુંદર બોલો છો કે એમાં એક અક્ષર જો જરા આગો પાછો થઈ જાય તો મને ખબર પડી જાય છે, અને એટલે પછી મને અગવડ પડે છે. એટલે હું તમારું ધ્યાન દોરું કે તમે સુંદર બોલી શકો છો, અને બધા સાથે બોલીએ તો બહુ સુંદર લાગતું હોય છે. એટલે જરા ધ્યાન આપીશું. સ એટલે બોલવાનું કેવું? સ, દ્ર, દ્ર, દ્ર. તમે મારા ઉચ્ચાર બંને સાંભળો, સદ્રશી આવું તમે બોલ્યા, સદૃશી એવું બોલાવવું જોઈએ. દ્ર, દૃ, દ્ર, દૃ, કઈ છે ફેર? દેટ ઇઝ મૂર્ધન્ય.
મૂર્ધન એટલે અહીંથી કાણું પાડી અને જ્યાં નીકળે એને મૂર્ધા કહેવાય. સદૃશી, હવે બોલાવો છો, હું ધીમે ધીમે બોલીશ, હા તમે ધ્યાન રાખજો અને ધીમે ધીમે બોલજો. મહિમ નફ પારમ તે પરમ વિદુષો યદ્ય સદૃશી. ચાલુ છે બેટા. સ્તુતિર્બ્રહ્માદીનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિરઃ. અથાવાચ્ય સર્વસ્વમતિ પરિણામા વધિ ગૃણન. ગૃણન મારો ન સંભળાઈશ, તમારા આટલા બધાનો સંભળાતો નથી. અથા વાચ્ય સર્વસ્વમતિ પરિણામા વધિ ગૃણન. મમાપેશ સ્તોત્રે હર નિરપવાદ પરિકરઃ. અતીતઃ પંથાનં તવ ચ મહિમા વાં મનસયોઃ. હવે અ થશે બરાબર, ઓ જતો રહ્યો, વિસર્ગ જતો રહ્યો એટલે અ રહ્યો. અતદ્વ્યાવૃત્યાય ચકિતમભિધત્તે શ્રુતિરપિ. સકસ્ય સ્તોતવ્ય કતિવિધ ગુણ કસ્ય વિષયઃ. પદે ત્વર્વાચિને પતતિ નમનઃ કસ્ય નવચઃ. બહુ સરસ, કસ્ય વિષયઃ બંને સો ચોખ્ખા સંભળાય છે, બહુ સરસ. મહિમ્ન પરમ પારમ તે અવિદુષઃ યદ્ય સદૃશી સુતિઃ. તો પુષ્પદંત ગંધર્વાજ પ્રાર્થના કરે છે કે હે ભગવાન, આપની સ્તુતિ મારી આપના મહિમાને યોગ્ય ન હોય તે સમજી શકાય એવી છે. અહીં મહિમ્ન પરમ પારમ એવો સામાન્ય વિગ્રહ થાય છે. સંધિના નિયમ પ્રમાણે તે પરમનો તે અપરમ પારમ એવો પણ થઈ શકે. સંધિના નિયમ પ્રમાણે તે અપરમ પારમ એવો પણ અર્થ કરી શકાતો હોય છે. અપરમનો અર્થ કરવામાં આવે છે કે પર એટલે શ્રેષ્ઠ અથવા ચઢિયાતો. અપરમ પારમ જેનાથી ચઢિયાતો કોઈ નથી, એવો એવો જે આપનો જેનાથી કોઈ પર નથી, એવો આપનો જે પાર એવો જે અવધિ છે એને ન જાણી શકાય. એવી જ બીજી એક જગ્યા છે, મમાપી એશ સ્તોત્રે હર નિરપવાદ પરિકરઃ. અહીં જે હર છે ત્યાં પણ સ્તોત્રે હર સંધિના નિયમ પ્રમાણે સ્તોત્રે અહર એવું પણ કરી શકાશે. અને એવું જ્યારે અહર કરવામાં આવે, એવો પદચ્છેદ કરવામાં આવે અહર, ત્યારે હર એટલે સંહાર કરનાર, અહર સંહાર ન કરનાર અર્થાત પાલન કરનાર એમ કરીને પણ ભગવાનનું સંબોધન એમ ગણી શકાશે. ઈશ્વર એને ઓળખવા માટે પ્રયત્ન કરવાની જરૂર નથી, ઈશ્વરને સમજવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે.
ઈશ્વરનો અનુભવ આપણને થઈ રહ્યો છે. ઈશ્વર સતત આપણા અનુભવનો વિષય છે, ઈશ્વર જ આપણા અનુભવનો વિષય છે. મને જેનો અનુભવ થાય છે એ ઈશ્વર છે, ઈશ્વરથી બીજું નથી કોઈ. અને એ સંજોગોમાં હું ઈશ્વરને શોધવાનો પ્રયત્ન કરતો હોઉં, જેમ કે આ રૂમાલ મારી પાસે છે અને છતાં હું રૂમાલ શોધતો હોઉં અને બધાને પૂછતો હોઉં કે મારો રૂમાલ ક્યાં છે, તેનો અર્થ એવો થાય કે રૂમાલ મારી પાસે છે એને મને જ્ઞાન નથી અથવા હું એને ઓળખતો નથી. મને એમ કે આને સાડી કહેવાય. ધારો કે મારા મનમાં કોઈક કારણથી એવી સમજ છે કે આને સાડી કહેવાય, તો શું થાય કે આ રૂમાલ મને ખબર નથી કે આ રૂમાલ છે, એટલે હું એને શોધું, એવું બની શકે. બરાબર? એટલે વસ્તુ મારી પાસે હોવા છતાં હું એને ઓળખતો ન હોઉં ત્યારે મને એવું લાગે કે મારી પાસે નથી. તો ઈશ્વરને હું શોધતો હોઉં તો શું ઈશ્વર ખરેખર શોધવાની વસ્તુ છે કે છે છતાં હું ઓળખતો નથી માટે એને ઓળખવાની વસ્તુ છે? શાસ્ત્રો કહે છે કે ઈશ્વર ઓળખવાની કે સમજવાની વસ્તુ છે, મેળવવાની વસ્તુ નથી. જેમ કે મારી પાસે આ વસ્તુ છે અને હું પૂછું છું કે માટી ક્યાં છે, એક તો આ રૂમાલ હોય અને રૂમાલને શોધો, એવું પણ થાય. એને મળતો પણ જરાક જુદો દાખલો આપો કે એને એમ કોઈ શંખ વગાડું હોય મારા હાથમાં આ ઘડો છે, તમારા માઇક બંધ રાખજો, જયારે શ્લોક આવે ત્યારે ચાલુ કરજો. બંધ જ છે, જયારે શ્લોક આવે ત્યારે ચાલુ કરજો. આ ઘડો મારા હાથમાં છે અને હું પૂછું કે મારે માટી જોઈએ છે. બરાબર? આના કરતા જરા જુદો દાખલો થયો. હું પૂછું કે મારે માટી જોઈએ છે, માટી ક્યાં છે? મને માટીની ઓળખાણ કરાવવા કોઈ ઈચ્છતું હોય, જો માટી જ્યારે માગું છું ત્યારે માટી નથી, એવું છે ખરું? સંભળાય છે પાછળ? સરસ, એ કરે છે તૈયાર, પણ ત્યાં સુધી આપણે ચાલુ રાખી શકીએ. હું મારા હાથમાં ઘડો પકડીને પૂછું છું કે મારે માટી જોઈએ છે, તો મારી પાસે માટી નથી, એવું છે ખરું? નથી ને, મારા હાથમાં માટી જ છે, છતાં હું કહું છું કે મારી માટી જ. કોઈ કહે છે કે આ માટી છે, હું કહું છું આ તો ઘડો છે, આ ક્યાં માટી છે, મારે તો માટી જોઈએ છે. એટલે હું જેને ઘડો કહું છું એમાં માટીની ઓળખાણ મને કોઈ કરાવવા માંગતું હોય તેને શું કરવું પડે? હું જેને ઘડા તરીકે ઓળખું છું એની માટી તરીકે ઓળખાણ મને કરાવવી હોય તો શું કરવું પડે? તમે જેને ઘડો કહો છો એ ઘડો નથી, એ વાસ્તવમાં માટી જ છે. કારણ કે આ શું છે? આ તો માટી છે. આ શું છે? એ તો માટી છે. આ ઘડો ક્યાં છે? આમાં છે કોઈ જગ્યાએ ઘડો? મને તો માટી જ દેખાય છે. છે ઘડો? બરાબર ને? આનું વજન કરીએ તો માટી સિવાય થોડું ઘડાનું વધારે પ્લસ થશે ખરું? માટીનું જ વજન છે. આમાંથી હું માટી કાઢી લઉં તો લઈ જવાય ત્યારથી ઘડો? ના રે ને, કશું. માટે કહેવાય કે આ માટી જ છે. માટી સ્વતંત્ર છે, ઘડો પરતંત્ર છે. આમાં જે તત્વ છે એ માટી છે, પરંતુ આપણને માટી ઘડા રૂપે જોવાની એવી ટેવ પડી ગઈ છે કે આપણે એને ઘડો જ કહીએ છીએ, એટલે આપણે માટીને શોધીએ છીએ. સોનાના અલંકારો હોય, પાંચ પાંચ તોલા સોનું પિતાજી પોતાને પણ ત્રણ દીકરીને આપવાના હોય, પણ એ પાંચ તોલામાંથી કશું થયું નથી. હોય છે ક્યાંક કંઈક ગરબડ છે. એ પાંચ તોલામાંથી જો બધાને અલંકાર આપવામાં આવે
એકને બંગડી આપે, એકને કંઈ કંઠી આપે, શું થાય? પાંચ તોલાની બુટ્ટી પણ થાય ખરી કે નહીં? ખબર ના થાય, નહીં પાંચ તોલાનું શું થાય? સાંકળા થાય, સાત. તો એકને સાંકળા આપે, અથવા તો એકને પાંચ તોલાની અત્યારના ઘાટની બંગડી આપે, એકને પાંચ તોલાની જરા 10 વર્ષ પહેલાના ઘાટની બંગડી આપે, અને ત્રીજીને તેનાથી 10 વર્ષ પહેલાના ઘાટની બંગડી આપે. તો ત્રણેય દીકરી સરખી ખુશ હોય કે ના હોય? સમજાયું? 5 જ તોલા સોનું છે, પિતાજી જ આપે છે, દીકરીને જ આપે છે, અને છતાં એક દીકરીને અત્યારના ઘાટની, મોડર્ન ઘાટની બંગડી છે, બીજીને 10 વર્ષ પહેલાના ઘાટની બંગડી છે, અને ત્રીજીને એનાથી 10 વર્ષ એટલે કે 20 વર્ષ પહેલાના ઘાટની બંગડી છે. ત્રણેય દીકરી સરખી ખુશ થાય કે ના થાય? ના થાય. હા, દીકરાઓને ખબર છે કે દીકરીઓ સરખી ખુશ ના થાય. એમાં શું તકલીફ ક્યાં છે? એમને ઘાટની તકલીફ છે. તો સોના વગર ઘાટ હોય ખરો? પછી પિતાજીએ સમજાવવું પડે કે જો બેટા, 5 તોલા જ આવશે, ખરેખર એવો છે કે જેટલી જૂની હશે એટલામાં સોનું વધારે હશે, 5 તોલામાંય સોનું વધારે હશે, જેટલી નવી હશે, આવું સાંભળો છો, જેટલી નવી હશે એટલું 5 તોલામાંય સોનું ઓછું હશે, પણ એને બાજુએ મૂકીએ તો પણ આ પણ સોનું છે, આ પણ સોનું છે, અને આ પણ સોનું છે. એ બંગડીઓમાં સોના તરફ ધ્યાન દોરવું હોય તો આપણે શું કરવું પડે? બંગડીની ઉપરથી નજરને ખસેડવી પડે અને સોના તરફ નજર કેન્દ્રિત કરવી પડે. દેખાય છે બંને? બંગડી દેખાય ત્યારે સોનું દેખાય જ છે. એની સામે કંઈ માટીની કે પિત્તળની કે તાંબાની બંગડી મૂકે તો આપણે જોઈએ એની સામે. જ્યારે બંગડી જોઈએ છીએ ત્યારે સોનું જોઈએ જ છીએ, નથી જોતા એવું નથી. માટીનો ઘડો, પિત્તળનો ઘડો, તાંબાનો ઘડો, ઘડો જોઈએ ત્યારે આપણે જોઈએ છીએ કે માટીનો છે, તાંબાનો છે, પિત્તળનો છે, છતાં પણ આપણું ધ્યાન માત્ર ઘડા ઉપર છે, આપણું ધ્યાન માત્ર ઘાટ ઉપર છે, ત્યારે ધ્યાન દોરવું પડે કે બંગડી તરફ જોવાનું છોડીએ અને એના 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 સોના તરફ નજર કરીએ. બરાબર? એ પ્રકારે આ વિશ્વ આખું ઈશ્વર છે. હવે આપણે પાછું એ પણ જાણવું પડે કે ઘડો કોને કહેવાય. બરાબર ને? આમાં ઘડા પણ છે. આ ઘડો, આ મોટું પેટ હોય, નીચે તળિયું હોય, ઉપર પોલું હોય, એને ઘડો કહેવાય. તો આવું ઘડા પણ આમાં છે કે નહીં? એ તો છે જ. બંગડી કોને કહેવાય ભાઈ? કે ગોળ હોય અને હાથમાં પહેરાતી હોય. એટલે એક છોકરી કહે છે કે મારી બંગડી બરોબર નથી, બીજી કહે છે મારી ચાલે, ત્રીજી કે મારી તો એકદમ સરસ છે. એને કહેવામાં આવે કે જો ભાઈ આ બંગડી છે, એ હાથમાં પહેરાય છે કે નહીં? કે હા પહેરાય છે. આ બંગડી ગોળ છે? હા છે. હાથમાં પહેરાય છે? પહેરાય છે. આ બંગડી કેવી છે? ગોળ છે. હાથમાં પહેરાય છે? પહેરાય છે. બંગડી પણ બધામાં છે, સોના પણ બધામાં છે, પછી એમાં કોઈ તારતમ્યનો પ્રશ્ન આવતો જ નથી. એવી રીતે જ્યારે આપણે ઈશ્વર છે કે નથી એવું કહેવું હોય, ત્યારે પહેલાં તો ઈશ્વર કોને કહેવાય એ સમજવું પડે. બરાબર? જેવી રીતે સોનું કે કોને કહેવાય? ચમકતું હોય, પીળું હોય, અમુક વજન વાળું હોય, અમુક સ્પર્શ વાળું હોય, એમ આપણે ઈશ્વર કોને કહેવાય એ સમજવું પડે, પછી નક્કી કરીએ કે ઈશ્વર છે કે નહીં. બરાબર? અહીં શ્રેયા છે કે નહીં એવું કોઈ પૂછે, તમે જવાબ આપી શકો કે નહીં? શ્રેયા એટલે કોણ? પણ શ્રેયા નામની દીકરીને આપણે ઓળખતા હોઈએ, પછી આની સામું જોઈએ કે આ એવી છે? ના નથી. આ એવી છે? નથી. આ એવી છે? નથી. આપણા મનમાં શ્રેયા હોય તો એને નજરમાં રાખીને આપણે કહીએ કે આ નથી, આ નથી, આ નથી. પણ આપણને ઓળખાણ તો હોવી જોઈએ ને. જે વ્યક્તિ શ્રેયાને ઓળખતી જ નથી એ કહી શકશે કે શ્રેયા છે કે નથી? બરાબર છે? એવી રીતે ઈશ્વર છે કે નથી એવું કહેવા માટે આપણે ઈશ્વરને ઓળખતા હોવા જોઈએ ખરા કે ના ઓળખતા હોવા જોઈએ? ઈશ્વરને ઓળખતા ના હોય એને કહેવાય બારોબાર ઈશ્વર છે જ ક્યાં? અમને કે ઈશ્વર દેખાતો જ નથી. આ દુનિયામાં કોઈ જગ્યા ઈશ્વર નથી. ઈશ્વર ઇઝ નો વેર. ઈશ્વર ઇઝ નો વેર. ઈશ્વર ઇઝ નાઉ હિયર. ઈશ્વર ઇઝ નો વેર. NOWHERE. ઈશ્વર ઇઝ નાઉ હિયર. NOWHERE. ઈશ્વર અત્યારે અહીં જ છે. પ્રશ્ન કેટલો છે? માત્ર એને ઓળખવાનો. ઈશ્વરના લક્ષણ, આને લક્ષણ કહેવાય. લક્ષણ એ ઘડો કોને કહેવાય, ગાય કોને કહેવાય, કૂતરું કોને કહેવાય, પશુ કોને કહેવાય, માણસ કોને કહેવાય, એમ ઈશ્વર કોને કહેવાય એ ઓળખાણ હોવી જોઈએ ને. ઈશ્વર આને કહેવાય, પછી એના આધારે આપણે નક્કી કરીએ કે ઈશ્વર છે કે નથી. એ સિવાય કેવી રીતે કહેવાય?
એટલે હવે આપણને ઈશ્વરની ઓળખાણ કરાવવાનો આ પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવ્યો છે. તો મને ઈશ્વરનું લક્ષણ આપવું પડે કે ઈશ્વર કેવો છે ભાઈ? તો કે ઈશ્વર છે. કંઈક એના લક્ષણ તો હોવા જોઈએ ને, કે માટી કેવી હોય, કે માટી છિદ્રાળુ હોય, આટલું એનું મોલેક્યુલર વેટ, આવી આવી એની ઓળખાણ હોય. ઈશ્વર કેવો હોય? તો કે ઈશ્વર છે એવું એનું સ્વરૂપ છે. છે, માત્ર છે. કેવો છે? છે. નાનો છે? છે. મોટો છે? કાળો છે? ગોરો છે? એ માત્ર છે સ્વરૂપ છે. એક. બીજું, ઈશ્વર જે છે એ જણાય છે, ભાન સ્વરૂપ છે. એનું જ્ઞાન થાય છે એ ભાન સ્વરૂપ છે. અને ત્રીજું, ઈશ્વર આનંદ સ્વરૂપ છે. ઈશ્વર છે સ્વરૂપ છે, ઈશ્વર ભાન સ્વરૂપ છે, અને ઈશ્વર આનંદ સ્વરૂપ છે. છે એટલે અસ્તિ, સત. ભાન એટલે ભાતિ, એનો પ્રકાશમાન હોવાપણો, જ્ઞાન. અને આનંદ એટલે આનંદ, અનંત અથવા આનંદ. ઈશ્વર સત સ્વરૂપ છે, ઈશ્વર ચિત્ત સ્વરૂપ છે, ઈશ્વર આનંદ સ્વરૂપ છે. સત, ચિત્ત અને આનંદ, આવું ઈશ્વરનું સ્વરૂપ છે. હવે આપણે આ ઓળખાણ થઈ ઈશ્વરનું લક્ષણ, કે આવું હોય તો ઈશ્વર કહેવાય, એવું ના હોય તો નહીં કહેવાનું. એવું હોય તો ઈશ્વર કહેવાય, છે, ભાસે છે, પ્રિય છે, ઈશ્વર છે, નથી ઈશ્વર નથી, બરાબર? આ ઓળખાણથી કહેવાનું. હવે આપણે શરૂઆત કરીએ કે આ જે ઘડો છે એમાં છે, છે કે નથી? છે પણ ઇઝનેસ છે, છે, બરાબર? પેલા દક્ષિણના લોકો આમ આમ કહે એટલે ખબર ના પડે આપણને, ગુજરાતમાં આમ કહેવાનો રિવાજ છે. હા, એટલે તો આમાં છે પણ છે, બરાબર? ભાન, આ ઘડાનું જ્ઞાન થાય છે આપણને? એમ એમનું કામ કરો તો હું આવું મોટો ઘડો બતાવું છું, મારી સામે જુઓ, મને સારું લાગશે. આ ઘડો એ મને જ્ઞાન થાય છે, ભાસે છે. ઘડો કહે છે કે હું છું, હું છું, હું છું, તો કહે છે કે નહીં? ઘડો ના કહેતો હોય તો આપણને દેખાય જ નહીં. હા, ઘડો પોતાને પ્રકાશિત ના કરતો હોય આપણને દેખાય જ નહીં. ઘડાનું જ્ઞાન થાય છે એ બતાવે છે કે ઘડો છે, બરાબર? અને ઘડો પ્રિય છે ખરો કે નહીં? પ્રિય ના હોત તો આપણે ત્યાંથી લાવીને ખાસ અહીં મુકત, રોજે સાચવીને અંદર મૂકીએ કે ફૂટી ના જાય, પાછો કાલે કઢીને ટેબલ પર મૂકીએ અને પાછો સાંજ પડે અંદર મૂકી દઈએ, એ ઉપયોગી હોય તો ને, પ્રિય હોય તો ને. આ જે ઘડો છે એ ઘડાને છે એવું તો કહેવું જ પડે આપણે. અને ઘડો ભાસે પણ છે, એ કહે છે કે હું છું? ઘડો ઉપયોગી છે અને આપણને જિંદગીમાં વાલું કોણ લાગે ખબર છે? કોણ પ્રિય હોય? દીકરો હોય એ પ્રિય હોય એવો નિયમ નથી, અને પતિ કે પત્ની પ્રિય હોય એવો નિયમ નથી. ઉપયોગી હોય એ જ પ્રિય હોય, અને ઉપયોગી હોય ત્યાં સુધી જ પ્રિય હોય. ઉપયોગી માટે એટલે પ્રિય ના રહે, બરાબર છે? એટલે કે આ ઘડો આપણને ઉપયોગી છે માટે પ્રિય છે, ખરું? ઘડામાં છે પણ છે, ઘડામાં ભાસવા પણ છે, અને ઘડામાં આનંદ, ઉપયોગીતા છે, આનંદ છે, પ્રિયત્વ છે. અને આ આ બેટરી સેલ જોયું કેવું, એના વગર અટકી પડે? આ તો ચાલે, ઉપયોગી ખરા ને? છે એમ કેવું પડે, ભાસે પણ છે અને પ્રિય છે માટે આનંદ પણ આપે છે. આ માઇક્રોફોન સેલ હોય પણ માઇક્રોફોન ના હોય તો શું કરીએ? ના ચાલે. અને આ રેકોર્ડર મશીન, એ પણ છે, એ પણ ભાસે છે અને એ પણ પ્રિય છે. આ હોવું, ભાસવું અને પ્રિય હોવું એ કોનું લક્ષણ છે? ઈશ્વરનું. જ્યાં જ્યાં છે, ભાસે છે અને પ્રિયત્વ, જ્યાં જ્યાં માટી હોય, જે વસ્તુ માટીની બનેલી હોય એનું કારણ માટી છે એવું કહેવું પડે ને, આ માટી છે એમ. જ્યાં જ્યાં ઈશ્વરપણું હોય ત્યાં ઈશ્વર છે એમ કહેવું પડે ને. ગાયપણું હોય એને ગાય, ગાય કોને કહેવાય? ચાલો, ગાય કોને કહેવાય ખબર છે? સાસનાધિમત્વમ ગોતકમ, એટલે ગોદડી હોય છે, ગાયના ગળે જે લટકતું હોય છે ને એને ગોદડી કહે છે ગુજરાતીમાં, સંસ્કૃતમાં સાસના કહે છે. કોઈ પણ પ્રાણીમાં આ વસ્તુ ના હોય, એકલી ગાયમાં જ હોય. એટલે આપણે જોઈ, પ્રાણી જોઈને કે આ લાગે છે ગાય જેવું, જોઈએ કે ગાય ને બળદ પણ ચાલે, હા, બંનેમાં ગાયમાં જ કહેવાય.
તો ગોધડી જેના ગળે છે, હા ગાય છે, હા આ ગાય એકદમ કાબર ચિત્રી હોય, જુદા જુદા રંગની હોય, આટલા નાના શિંગડા વાળી હોય, એટલે આપણે એમને કહેવી કેવી ગાય? આપણે તો મોટા શિંગડા વાળી જોઈ હોય, શિંગડું નહીં જોવાનું, ગળે ગોધડી છે, છે ગાય છે, નથી ગાય નથી, બસ આટલી જ નિશાની. એવી રીતે છે, ભાસે છે અને પ્રિય છે, આટલી ઈશ્વરની નિશાની છે, ઈશ્વરનું લક્ષણ છે, ઈશ્વરની ઓળખ છે. આ વસ્તુ છે, ભાસે છે અને પ્રિય છે, તે ઈશ્વરનું લક્ષણ લાગુ પડી ગયું તો આને ઈશ્વર કેવો પડે કે ના કેવો પડે? કાયદેસરની વાત છે ને, કેવો તો પડે જ. અને આને પણ, ને આને, આને ઘડિયા ચાલે કે ના ચાલે, માઇક્રોફોન ચાલે કે ના ચાલે, બંધ પડી જાય ગમે તે કરે, તો ઈશ્વર તો કેવો જ પડે એને, ચાલે ત્યારે ઈશ્વર ને ના ચાલે ત્યારે ઈશ્વરને, એવું ખરું કે નહીં? છે, ભાસે છે અને પ્રિય છે, આટલું લક્ષણ છે, એનું લક્ષણ લાગુ પડી ગયું, ઈશ્વર છે. બરાબર, હવે આપણે એને ઈશ્વર કહેતા કેમ અટકીએ છીએ? આવો દુષ્ટ માણસ ઈશ્વર કેવી રીતે હોય? આ જૂઠું બોલે છે, આ છેતરે છે, આ ચોરી કરે છે, આ લઈ જાય છે, આ ધોળે દાડે મારા ઘરમાં આવીને મિત્ર બનીને મીઠું મીઠું બોલતો આવ્યો અને કઈ સેકન્ડ લઈને ચાલ્યો ગયો ખબર જ ના પડી, એને ઈશ્વર કેવી રીતે કહેવાય? આપણે પાછળ સંભળાય છે ખરું? હું જાણું છું, પણ હવે હું શું કરી શકું? મને આવું તોફાન કરે તો ઈશ્વર તો કેવું જ પડે ને? આ પણ ઈશ્વર છે, મોટું કરવું પડશે. આમ ઈશ્વરે હજુ મોટું કરવું પડશે. આમ ઈશ્વરને આપણને ઓળખાણ આપવામાં આવી અને ના સંભળાય તો જરા હાથ ઊંચો કરજો. હા, પાછળ કાંતિભાઈ, શેષ થાય તો મોટું કરજો. આમ ઈશ્વરની ઓળખાણ આપવામાં આવી આપણને અને પછી આપણે શું કહ્યું કે આ માણસ દુષ્ટ છે માટે એ ઈશ્વર નથી. બરાબર, આપણે આવી રીતે મૂલવતા હોઈએ છીએ, આપણે ઇવેલ્યુએશનની પદ્ધતિ આવી છે. તો આવોમાં આવો હોય ઈશ્વર, એટલે હવે આપણને ઈશ્વરની ઓળખાણ કરાવવા માટે શું કરવું પડે? આમાં જે દુષ્ટતા છે એને બાદ કરો અને પછી જુઓ, આ ઘડો છે એમાંથી આકારને બાદ કરો અને જુઓ માટી દેખાશે. બરાબર, કોળીઓ છે આકારને બાદ કરો અને જુઓ નામ અને રૂપ, એને બાદ કરો અને જુઓ માટી દેખાશે. એક કુરડી છે, એક કોળીઓ છે, એક ઘડો છે, એક માટલો છે, આ બધા પાત્રોને લઈને એમના નામ અને રૂપ ઉપયોગ જુદા જુદા છે. ઘડાનો ઉપયોગ જુદો છે, કોળિયાનો ઉપયોગ જુદો છે, કુરડીનો ઉપયોગ જુદો છે, માટલાનો ઉપયોગ જુદો છે. આ ઉપયોગોને બાદ કરો અને જે રહે છે એને જુઓ તો શું લાગશે? માટી, 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 માટી. એમ આ જગતમાં જે જેવું છે એમાંથી જે ના ગમતું દેખાય એ કાઢી નાખવાનું, બિનઉપયોગી દેખાય, ના ગમતું દેખાય, ખરાબ લાગે, દુષ્ટ લાગે, એ કાઢી નાખો. છે, ભાસે છે અને પ્રિય છે, એ તો દુષ્ટ હોય કે શિષ્ટ હોય, સાધો કે શૈતાન હોય, સાર હોય કે ખરાબ હોય, કે સાચું હોય કે ખોટું હોય, એ બધામાં જ છે, એનું નામ ઈશ્વર છે. એટલે જે આપણને ઈશ્વર જેવો જણાતો નથી એની બાદબાકી કરી દઈએ અને પછી ઓળખાણ, ઓળખાણ કરાવવાની આ રીત છે. બરાબર ને? તો લાલ રંગ કોને કહેવાય? આ લાલ નથી, આ લાલ નથી, આ લાલ નથી, આ લાલ નથી, આ વધુ લાલ. એમ જે જે આપણને ના ગમતું દેખાય એ ઈશ્વર નથી, જે વધ્યો એ ઈશ્વર. આ સંજોગોમાં શ્રુતિ કે વેદ આપણને ઈશ્વરની ઓળખાણ કરાવવાનું કામ કરે છે. અને અને સામાન્ય રીતે પિતાનો પરિચય કરાવવાનું કામ તો માતાનું જ હોય છે ને? માતા પોતે પોતાની ઓળખાણ પણ કરાવતી હોય છે. નાનું બાળક હોય તો એને તો માં શું એ ખબર નથી, તો આમ ખાવા માટે ફાંફા મારે, બાકી ક્યાં માં છે એને ઓળખવી, માને શોધવી, માને બોલાવવી એને ખબર નથી. માં કહે છે બેટા હું છું ને, પણ તું શું કામ ચિંતા કરે છે, હું આવી બેટા, માં આવી, માં ક્યાં છે, જો આ માં છે. એમ માં પોતાની ઓળખાણ કરાવે છે, આ માં છે, ખરું ને? અને પછી પેલા પિતાજી આવે, પેલું છોકરું માને ઓળખે, પિતાજી આવે આમ હું જોયા કરે, એ રિસ્પોન્સ ના આપે. પિતાજી આવે ત્યારે પિતાજીને બહુ હરખ હોય કે મારા બાળકને લઉં, તો પેલું બાળક આમ જુએ જ નહીં. એટલે પછી માં કહેજો આ પિતાજી છે, હા આ બંધ થઈ ગયું, આજે આનો કંઈક આવો ઈરાદો છે. ઓકે, તો પિતાજી આવે ત્યારે પિતાજીની ઓળખ પણ એ બાળકને માં કરાવે, ત્યારે બાળક ઓળખે કે આ પિતાજી છે.
એમ શ્રુતિ માતા છે એ પોતાની ઓળખાણ પણ કરાવે છે અને બ્રહ્મની ઓળખાણ પણ કરાવે છે. શ્રુતિ પોતે કહે છે કે શ્રુતિ શું છે, અસ્ય મહતો ભૂતસ્ય નિશ્વસિતાઃ વેદાઃ. આ મહાન ભૂત જે બ્રહ્મ છે એ બ્રહ્મના નિશ્વાસ રૂપે વેદ કે શ્રુતિ પ્રગટ થઈ છે. એટલે શ્રુતિ બ્રહ્મના નિશ્વાસ રૂપે અનાયાસે ભગવાનમાંથી પ્રગટ થઈ છે એમ શ્રુતિ પોતે પોતાની ઓળખાણ આપે છે. શ્રુતિએ પોતાનો ઉપયોગ બતાવે છે. સ્વાધ્યાયો અધ્યેતવ્ય, શ્રુતિના પોતપોતાની શાખાના વેદનો નિત્ય અધ્યયન કરવું જોઈએ. એ પણ શ્રુતિ પોતે, શ્રુતિ એટલે વેદ, વેદ એટલે શ્રુતિ, શ્રુતિ એટલે કારણ કે કર્ણ પરંપરાથી આવતી હતી. પહેલા આ લખવાનું ને છાપવાનું નહોતું, ત્યારે ગુરુજી બોલતા એ સાંભળીને શિષ્ય શીખતા, આમ કર્ણ પરંપરાથી ચાલતું હતું શ્રવણથી, એટલા માટે શ્રુતિ નામ પડ્યું. અને વેદ, વિદ એવો સંસ્કૃતનો ધાતુ છે, એ ધાતુ જ્ઞાનના અર્થમાં છે અને એના ઉપરથી વેદ એવું નામ બન્યું. વેદ એટલે જ્ઞાનનો રાશિ, જ્ઞાનનો ઢગલો, જ્ઞાનનો સમૂહ, એ રીતે વેદ એવું નામ પડ્યું. તે સમગ્ર જ્ઞાન જે કંઈ છે એ બધું જ વેદમાં સમાવિષ્ટ છે. તો વેદ અથવા શ્રુતિ એ પોતે પોતાની ઓળખાણ પહેલાં કરાવે છે, પોતાનો ઉપયોગ બતાવે છે કે વેદનું અધ્યયન નિત્ય થવું જોઈએ. અને પછી એ જ શ્રુતિ માતા છે એ બ્રહ્મની ઓળખાણ કરાવે છે. કૈનોપનિષદમાં સા બ્રહ્મેતિ હોવાચ, આ ઉમા ભગવતી દેવી એ પ્રગટ થઈ અને એને ઓળખાણ કરાવી, ત્યાં એક કથા આવે છે. કૈનોપનિષદમાં કથા એવી છે કે દેવતાઓ અને અસુરો એમની વચ્ચે સંગ્રામ થયો, યુદ્ધ થયું. અને યુદ્ધમાં એકવાર, ઘણીવાર અસુરો પણ જીતે, ઘણીવાર દેવતાઓ પણ જીતે, પણ એકવાર યુદ્ધ થયું એમાં દેવતાઓ જીત્યા અને અસુરો હાર્યા. જીતે એટલે પાર્ટી તો રાખવી જ પડે ને, આ કંઈક એક યુનિવર્સલ ફિનોમિનોન લાગે જ નહીં. ખાવું પીવું ને બસ જલસા કરવા, એટલે આ બધાને ઉજવવાની રીત કઈ કે ખાણીપીણી, આ ઉજવવાની રીત એવું હશે. સ્વર્ગમાં એવું જ હશે, કાં તો એમને ત્યાં હશે એટલે આપણે શીખ્યા હોઈશું, ખબર નહીં. પણ સ્વર્ગમાં પણ જીત્યા પછી એક મોટી મિજબાની રાખવામાં આવી અને બધા દેવતાઓ ભેગા થયા છે, મોટો વિશાળ સભાખંડ છે, બધા દેવતાઓ બેઠા છે, ઇન્દ્ર રાજા છે એ ઉચ્ચ સિંહાસન પર બેઠા છે અને બાકી અગ્નિ, વરુણ, વાયુ બધા દેવતાઓ બેઠા હશે અને સરસ સભા ચાલતી હશે અને બધા આમ બણગામો કે અસ્માકમ એવાય આમ વિજયા, ખબર છે આ તો અમારો વિજય છે, કોણે કર્યો, આ તો મેં કર્યો, મેં કર્યો. વાયુ કહે છે બધાને મેં ઉડાડી મૂક્યા એટલે જીત્યા, અગ્નિ કે બધાને મેં બાળી મૂક્યા એટલે જીતી ગયા. આમ બધા પોતપોતાના બણગા ફૂકે છે કે મારી લીધે થયું, મારી લીધે થયું. આમ જયારે દેવતાઓ કરવા માંડ્યા એ જ વખતે બારીની બહાર એક સુંદર ચળકતું સ્વરૂપ છે ને એ પ્રગટ થયું. એટલો બધો પ્રકાશ હતો કે આમના વિશાળ સભા ખંડના પ્રકાશ કરતા પણ એ વધારે હતો, એટલે બધાની આંખો અંજાઈ ગઈ અને અનાયાસ બધાને બહાર જોવાઈ ગયું. એટલે જોતામાં બધા ચોંકી ગયા, એ આ શું છે? અને બધા બહાર જોયે, શ્રોતાઓ જોઈએ, વક્તાએ જોવું જ પડે ને. પછી જેમ પેલા બધા દેવતાઓ જોઈએ, ઇન્દ્રરાજાએ જોવું પડ્યું કે આ બધા મારી સામે જોવાનું, બધા ત્યાં કેમ જોવા મળ્યા. ઇન્દ્ર પણ બહાર જુએ છે કે બહાર એ આ કંઈક છે, ખરું, કોણ છે, શું છે? એટલે ઇન્દ્ર અગ્નિને કહે છે કે અગ્નિ, સૌથી વધારે યશ કોને જાય આ યુદ્ધમાં જીતવાનો? તમને જાય નહીં. હમણાં તમે શું કહ્યું હતું, બધું મેં બાળી નાખ્યું ને એટલે આપણે જીત્યા. એક કામ કરશો, હાજી જરા બહાર જઈને જોઈ આવો ને, આ પેલું દેખાય છે એ કોણ છે? અગ્નિ કે હમણાં જોઈ આવું. અને અગ્નિ બહાર ગયા, બહાર જઈને અગ્નિએ પૂછવું જોઈએ ને કોણ છો તમે, કેમ આવ્યા છો? તો પેલાનો પ્રકાશ એટલો હતો ને કે અગ્નિ તો અંજાઈ ગયો ને બાઘા જેવો ઉભો જ રહ્યો, એ કશું બોલી જ ના શક્યો. એટલે પછી પેલું જે સામે દેખાતું હતું, જેને યક્ષ એવા નામથી ઓળખવામાં આવ્યું છે, એ યક્ષ પૂછે છે, કસ્તમ તું કોણ છે? એટલે થોડી થોડી હિંમત આવી કે હું અગ્નિ છું. પછી વધારે હિંમત આવી, લોકો મને ચાત વેદા એવા નામથી ઓળખે, જન્મથી જ હું જ્ઞાની છું, તેવું મારું પખલ્લુસ છે, મારું ઉપનામ છે. આહા, તારું વીર્ય શું છે, તું શું કરી શકે છે મને પૂછો છો? અરે હું આખી દુનિયાને ક્ષણના છઠ્ઠા ભાગમાં બાળી નાખું છું. એમ? ઓ આઈ સી. તો લો જરા એક સૂકું ઘાસનું તણકલું આમ આમ ફેંક્યું અને બાળો ને. એટલે અગ્નિને બહુ અપમાન લાગ્યું કે મને અગ્નિને સૂકું ઘાસનું તણકલું બાળવાનું, તે સમજશું એના મનમાં. ચાલો કંઈ નહીં, હવે સારું. એટલે અગ્નિ આમ નજર કરી એને એમ કે ક્યાં ક્યાં બળી ભસ્મ થઈ જશે, ત્રાસીની પછી આખી નજર કરી, બે આંખો બધું જ કર કર્યું અને પછી અગ્નિ બળીને લાલ ચો થવા માંડ્યો. પેલા તણખરાને લેશ માત્ર અસર ના થઈ, અગ્નિ શર્મિંદા થઈને અંદર આવીને ચૂપચાપ બેસી ગયા.
બધા એટલા સજ્જન લાયા હતા કે પૂછ્યું ને કે શું થયું. જો એ જાણી લાવ્યો તો સામેથી જ કહ્યું હોત કે હું જાણી લાવ્યો છું, પણ ચૂપચાપ બેસી ગઈ પછી પૂછવું ના જોઈએ કે શું થયું. એટલે એમણે શાણપણ દાખવ્યું, કોઈએ પૂછ્યું પણ સમજી ગયા કે ખબર નથી પડી. પછી ભાઈઓનો વારો આવ્યો કે ભાઈ બીજા નંબરે તમે બણગા ફોંકતા હતા તો જરા તમે જઈને જોઈ આવવો જોઈએ. એટલે વાયુ ભાઈ જોવા ગયા. એમને એવી જ દશા થઈ, ઊભા રહ્યા પણ કશું બોલી ના શક્યા. ત્યારે પછી પેલા યક્ષએ પૂછ્યું, તમે કોણ છો? હું વાયુ છું, મારું નામ માતરિશ્વા છે, હું બધે જ બધે આકાશમાં હું ફરું છું, વિચરણ કરું છું અને જે હોય બધું ઉડાડી મૂકું છું. એમ તો જરા આટલું તણખ પેલા આગલું પડ્યું હતું ને એટલું જ, આ તણખ ઉડાડી આપશો? એમાં શી મોટી વાત છે? એટલે વાયુ ઉડાડવાનો બધો પ્રયત્ન કર્યો અને વાયુ તો ફૂંક મારતા મારતા આખી ફૂ ફૂ બહુ કર્યું, તો તણખલાને કશી અસર ના થઈ, એમનું આમ પડ્યું રહ્યું અને વાયુ પણ અંદર આવી ગયા. હવે ઇન્દ્રને થયું કે કંઈક છે, હા એટલે હવે મારે જાતે તપાસ કરવી પડશે, આ બધાને તમે લોકોને કશી સમજ નહીં પડે, ચાલો હું જઈ આવું. તો ઇન્દ્ર બહાર આવ્યા અને ઇન્દ્ર આવીને જુએ છે ત્યારે પેલું જે સ્વરૂપ હતું ને ચમાચમ ચમકતું, એ પોતે અદૃશ્ય થઈ ગયું, કશું હતું જ નહીં. ઇન્દ્રને ગુસ્સો તો ચડે જ નહીં, તો મળવા આવ્યો અને મળવા પણ ઊભો ના રહ્યું. પણ ઇન્દ્ર અત્યંત ગંભીર હતા અને એ નમ્રતાપૂર્વક વિનયપૂર્વક હાથ જોડીને એ અવકાશમાં જ્યાં થોડીક વાર પહેલા યક્ષનું સ્વરૂપ હતું ત્યાં ઇન્દ્ર ઊભા રહ્યા. એટલી વારમાં ત્યાં હૈમવતી અત્યંત સુવર્ણમય એવી દેવી ઉમા પ્રગટ થઈ અને ઉમાએ ઓળખાણ કરાવી સા બ્રહ્મેતિ હોવાચ. એણે કહ્યું કે આ બ્રહ્મ હતો જેને તમે હમણાં આ બધા જોઈ ગયા અને તમને દર્શન પણ ના થયા, એ બ્રહ્મ હતો અને એ બ્રહ્મના મહિમામાં તમે બધા વિજય પામ્યા છો અને તમે તમારો મહિમા હોય એ રીતે આ વિજયને ઉજવી રહ્યા છો. એ તમારો મહિમા નથી, એ જે મહિમા છે એ પેલા યક્ષનો છે, એ બ્રહ્મનો છે. આમ સા બ્રહ્મેતિ હોવાચ, સા ઉમા હૈમવતી, સા શ્રુતિ ભગવતી, શ્રુતિ ભગવતી, એણે ઓળખાણ કરાવી કે એ બ્રહ્મ છે. તો માતા પિતાની ઓળખાણ કરાવે છે, શ્રુતિનું કામ છે કે બ્રહ્મની ઓળખાણ કરાવે. પણ એ કેવી રીતે કરાવે? કારણ કે જે બ્રહ્મ છે ને એને જ આપણે કહીએ છીએ કે બ્રહ્મ નથી, આપણે આને કહીએ છીએ કે માટી નથી, કોળિયાને લઈને કહીએ છીએ કે આ માટી નથી, માટીના બધા પાત્રોને આપણે ફેંકી દઈએ છીએ અને આપણે કહીએ છીએ કે માટી નથી, માટી નથી, માટી નથી. માટીની ઓળખાણ કરાવી કેવી રીતે? જો આને ફેંકી દઈએ તો માટીની ઓળખાણ કરાવી શકાય? તો જેને જેને ફેંકી દઈએ એને એને પકડવું પડે અને કહેવું પડે કે જો આ ઘડો છે ને એ નામ છે અને એ રૂપ છે, એ નામ છોડી દો, આ આકાર છોડી દો, આ શું છે? માટી છે. બરાબર એમ જેને આપણે માટી નથી એવી રીતે ઓળખીએ છીએ એવા નામ અને રૂપ એનો નિષેધ કરીને ઓળખાવાય કે આ નિષેધ એટલે ડિનાઈંગ, તિરસ્કાર, અનાદર, એને કાઢી નાખીએ અને કહીએ કે આ માટી છે. એવી રીતે જગતની જે વસ્તુઓ છે જે બધાને આપણે ઈશ્વર નથી અનિશ્વર છે એવી રીતે ઓળખીએ છીએ, એમાંથી શ્રુતિ માતાએ ઓળખાણ કરાવવી હોય તો અતદ્વ્યાવૃત્યા એવો શબ્દ વાપર્યો છે. અતદ્વ્યાવૃત્યાયમ શ્રુતિ ચકિતમ અભિધત્તે, ચકિત થઈને શ્રુતિ પોતે પણ અતદ્વ્યાવૃત્યા, આ અતદ્વ્યાવૃત્યા સમજાવવા માટે આપણે આ બધી ભૂમિકા કરી. કારણ કે અઘરું છે તો તત એટલે તે, અતત તે નહીં, બરાબર? વ્યાવૃત્તિ એક્સક્લુઝન, બાદ બાકી, નિષેધ, કાઢી મૂકવું. અતદની વ્યાવૃત્તિ એટલે આ ઘડાની અંદર માટી સિવાયનું જે દેખાતું હોય એને કાઢી મૂકવું. તદ એટલે આ દાખલા પૂરતું, તદ એટલે માટી, અતદ એટલે માટી નથી તે નામ અને રૂપ, વ્યાવૃત્તિ એટલે કાઢી મૂકો. અતત જે તે નથી એને કાઢી મૂકો, એના દ્વારા માટીની ઓળખાણ. એમ જગતમાં ઈશ્વર નથી એ પ્રકારે જે નામ અને રૂપ દેખાતા હોય એનો નિષેધ કરો, જે અસ્થિ, ભાતિ અને પ્રિય, સચિત અને આનંદ રહે છે એ બ્રહ્મ છે, એ ઈશ્વર છે. અતદ્વ્યાવૃત્યાયમ શ્રુતિ ચકિતમ અભિધત્તે.
ચકિતમ ભયભીત થઈને જાણે કે શ્રુતિ નિરૂપણ કરે છે, કારણ કે શ્રુતિને એમ થાય છે કે જે શબ્દનો વિષય બની શકતો નથી એનું શબ્દથી ઓળખાણ કરાવું છું એ કેવી રીતે થઈ શકે. જો સગુણની ઓળખાણ કરાવવી હોય તો વાંગ મનસયોહ પંથાનમ અતીતઃ, વાણી અને મનના માર્ગને અતીત છે સાથે એમ કહેવામાં આવે છે. કારણ કે જો સગુણ હોય તો અનંતત્વાત અનંત ગુણો છે, ગમે એટલા ગુણો કહીશું તો પણ કંઈક તો રહી જ જશે. અનંત કલ્યાણ ગુણ ગણૈક નિલય, અનંત કલ્યાણકારી ગુણોના સમૂહોનો એકમાત્ર નિવાસ સ્થાન નારાયણ છે, એમાંથી કેટલા ગુણો ગણીશું, રહી જ જવાના છે, માટે એ અધૂરું રહેશે. અને જો આપણે એવી રીતે પ્રાર્થના કરવા જઈએ કે નિર્ગુણ કે નિરાકાર છે એમ કરવા જઈશું તો અગ્નિ એ વિષય નથી જ્ઞાનનો, નિર્ધર્મકત્વાત કારણ કે એનો કોઈ ધર્મ નથી અને માટે એનું નિરૂપણ પણ નહીં થઈ શકે. આથી શ્રુતિ જ્યારે નિરૂપણ કરે છે ત્યારે ડર પામે છે કે ક્યાંક મારાથી મર્યાદાનું ઉલ્લંઘન ના થઈ જાય, એટલા માટે એ નિરૂપણ કરતા ચકિતમ જાણે કે ભયભીત હોય એ પ્રકારે નિરૂપણ કરે છે. આ અતદવ્યાવૃત્યા એનો એક અર્થ આવો કર્યો કે અતત જે તત નથી એની વ્યાવૃત્તિ કરે છે. બીજો અર્થ પણ કરે છે મહાપુરુષો કે તત્ની અવ્યાવૃત્તિ. અતદવ્યાવૃત્યા એમાં એક તો અ છે અને તત જોડે જોડો, બીજું તદને બદલે વ્યાવૃત્તિ જોડે જોડો. અતદની વ્યાવૃત્તિ અથવા તત્ની અવ્યાવૃત્તિ, બરાબર? અતદની વ્યાવૃત્તિ અથવા તત્ની અવ્યાવૃત્તિ, તો તે નથી એની એટલે તત્ની અવ્યાવૃત્તિ. તો આપણે કહે છે કે આ પરમેશ્વર નથી, આ પરમેશ્વર નથી, આ પરમેશ્વર નથી, તો કહે છે જે છે એ પરમેશ્વર જ છે. સર્વમ ખલિદમ બ્રહ્મ, આ બધું બ્રહ્મ જ છે અને એટલા માટે જે છે એનું વ્યાવર્તન ના કરવું, જે છે તેનો આદર કરીએ, જે છે એનો સ્વીકાર કરીએ, તો એ કરવું એ પણ પરમાત્માની ઓળખાણ કરાવવાની રીત છે. આ બંને રીતથી શ્રુતિ ઓળખાણ કરાવે છે. પણ મુખ્ય અર્થ નેતિ નેતિ આ નથી આ નથી એમ અતદની વ્યાવૃત્તિ એવો અર્થ કરવામાં આવે છે. રામચરિતમાનસની અંદર જ્યારે રામચંદ્રજી સીતાજી અને લક્ષ્મણજી આ ત્રણ જણ જ્યારે વનમાં પસાર થઈ રહ્યા છે, આગળ આગળ રામચંદ્રજી ચાલે છે, વચ્ચે વચ્ચે સીતાજી છે અને પાછળ પાછળ લક્ષ્મણજી છે, તુલસીદાસજી મહારાજ કહે છે જીવ બ્રહ્મ બીચ માયા જૈસે, જીવ અને બ્રહ્મની વચ્ચે જાણે કેવી માયા ચાલતી. લક્ષ્મણજી જીવ છે, આગળ પરબ્રહ્મ રામચંદ્રજી ભગવાન છે અને વચ્ચે જાણે કઈ માયા ચાલતી હોય એ પ્રકારે આ લોકો ચાલી રહ્યા છે. એ વખતે ક્યાંક વનમાં આરામ કે વિશ્રામ કરવા માટે બેઠા છે અને પેલી વનવાસી સ્ત્રીઓ એ આવે છે સીતાજીને મળવા માટે, સીતાજીની સાથે વાત કરવા માંગે છે. એટલે સીતાજીને કહે છે રાજકુમારી વિનય હમ કરહી, અમે આપણે પૂછવા માંગીએ છીએ, વાત કરવા માંગીએ છીએ. ત્યાં સ્વભાય કચુ પૂછો તે ડરહી, અમે સ્ત્રીઓ છે અને સ્ત્રીઓને એ કેવું ખરું કે કંઈક હોય તો પૂછ, આ શું હશે કોણ? પુરુષ મોટે ભાગે આવું મારો ખ્યાલ છે કે પુરુષોને બહુ ચિંતા ના આવતી હશે, આપણે શું ના પણ છે કોણ, જે હોય ચાલે તો ના પણ છે કોણ, એટલે આગળ ચાલે ત્યાં સ્ત્રીઓને જરાવું હોય. એટલે પેલી વનવાસી સ્ત્રીઓને ઈચ્છા થઈ સ્ત્રી સ્વભાવ અને પાછો ડર લાગે કે કોઈ કહેશે તમારે શું છે, પણ છતાં પૂછવું તો છે જ. એટલે હે રાજકુમારી વિનયપૂર્વક અમે પૂછવા માંગીએ છીએ પણ જરાક જરાક સંકોચ પણ પામીએ છીએ. ખોટી મનોજ લજાવની હારે સુમુખી કહો હું કહો આહે તુમ્હારે, કરોડો કામ દેવોને લજવે એવા આ બે યુવાન પુરુષો તમારી સાથે છે, તમે એક છો તો આ બંને તમારા કોણ થાય છે? આશ્ચર્ય તો થાય, બંને રામચંદ્રજી અને લક્ષ્મણજી કંઈ કોઈ ઓછું નહોતું, રંગ કાળો હોય કે ગોરો હોય જે રંગ હતો તે બંને અત્યંત સુંદર, એનો તો કોઈ પ્રશ્ન જ નથી આવતો. કોટી મનોજ લજાવની હારે કરોડો કામ દેવોને લજવે એવી શોભા એવી સુંદરતા ધરાવનારા આ જે બે પુરુષો છે એ તમારા કોણ થાય છે? આમ જ્યારે પૂછે છે ત્યારે સીતાજી ઓળખાણ કેવી રીતે કરાવે છે? અમારા મિસ્ટર છે એવી રીતે ઓળખાણ કરા, એ નામ પણ બોલે, ધીસ ઇઝ રામ, આ ઇઝ માય મિસ્ટર, મીટ માય સી માય મિસ્ટર, એવું એવું ના હોય વખતે. સીતાજી ઓળખાણ કેવી રીતે કરાવે છે? સહજ સુભાય સુભગ તનુ ગોરે, નામ લખનો લઘુ દેવર મોરે, જેમનો સહજ સ્વભાવ છે અને સુંદર દેખાય છે, ઉજળું વર્ણ છે, એમનું નામ લક્ષ્મણ છે અને એ મારા નાના દિયરજી છે. તો બીજા કોણ છે સમજ જાઓ, ફેર કોઈ બોલને કે બાત નહીં હે, ઓળખાણ આવી રીતે કરાવાય, જે નથી એની બાદબાકી કરી. અવચને નૈવ પ્રોવાચ, કહ્યા વગર જ કહ્યું. લક્ષ્મણની ઓળખાણ કરવાનો ઈરાદો નથી,
પણ રામચંદ્રજીની ઓળખાણ ન કરાવી, એના દ્વારા જ રામચંદ્રજીની ઓળખાણ કરાવી. આ માતા આ રીતે પિતાની ઓળખાણ કરે, અવચને નૈવ પ્રોવાચ, વચનનો ઉચ્ચાર કર્યા વગર જ ઓળખાણ કરાવે છે. શ્રુતિ ભગવતી પણ આ રીતે અતન નિરસનેન, જે તત નથી એનો નિરાશ કરીને ભગવાનની કે બ્રહ્મની ઓળખાણ કરાવતી હોય છે. આવો જે ભગવાનનો મહિમા છે, તાદૃશ સગુણ નિર્ગુણશ્ચ મહિમા કસ્ય સ્તોતવ્ય, કે ભગવાન આવો જે આપનો મહિમા છે સગુણનો અને નિર્ગુણનો, એની સ્તુતિ કોણ કરી શકે? બહુ મુશ્કેલ છે કે અમે એની સ્તુતિ કરી શકે. કેમ? સગુણ જ્ઞેયત્વે અનંતત્વાત્, સગુણ જ્ઞેય છે પણ અનંત છે માટે જણાતો નથી, અને નિર્ગુણ છે એક રૂપોપી જ્ઞેયત્વ ભાવાત, નિર્ગુણ એક જ છે તો એમાં જ્ઞેયત્વ નથી. આમ આંખની સામે જોઈએ કે આ ઘડો માટી દેખાતી નથી, ઘડો દેખાય છે, દેખાતું નથી એનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું? એમ જે બ્રહ્મ છે અસ્થિભાતી પ્રિય, એ દેખાતું નથી માટે એક હોવા છતાં એને જાણવું અઘરું છે, એટલે બંનેનું વર્ણન મુશ્કેલ છે. કોઈ વસ્તુને જાણવી હોય તો એની અંદર જાતિ, એનો જન્મ હોય, અને જન્મ હોય આપણે કહી શકીએ કે આ દિવસ એનો જન્મ થયો છે, આ મા બાપને ત્યાં જન્મ થયો, જેનો જન્મ જ નથી એની જાતિ પણ ના હોય, જન્મ વગર ઓળખાણ ના કરાવી શકીએ. ગુણ હોય કાળો ધોળો તો આપણે કહીએ કે કાળો કાળો છે, ગોરો ગોરો છે, પણ એવો કોઈ નામ ગુણ પણ નથી એટલે વર્ણન ના કરી શકીએ. એની કોઈ ક્રિયા નથી, કામ કરતો તો કંઈક રસોઈયો છે, ગાડીનો ડ્રાઈવર છે, પણ કશું કામે કરતો નથી, અક્રિય છે, એટલા માટે ક્રિયાથી પણ ઓળખાણ કરાવી શકાતી નથી. સંબંધ કશાકનો, મારો દીકરો, મારો બાપ, મારો ભાઈ એવું થતું હોય તોય કહીએ, પણ અસંગ છે, કોઈની સાથે સંબંધ ધરાવતો નથી, એ સંબંધથી પણ ઓળખાણ કરાવી શકાતી નથી. અને રૂઢિ કોઈક પ્રસિદ્ધિ હોય કે કેવી રીતનો છે, કોઈ પ્રસિદ્ધિ પણ એને માટે નથી, એટલે કોઈ પણ પ્રકારે મનમાં એનું ચિંતન થઈ શકતું નથી કે શબ્દોથી એનું વર્ણન કરી શકાતું નથી. આવો છે એટલે પછી ઉપનિષદ કહે છે કે નિશ્ચિતમ પદ્ધતિ પ્રેષિતમ મનઃ. આ કઈ 9મા 10મા 11મા ધોરણમાં સ્કૂલોમાં સંસ્કૃતમાં આવે છે આ મંત્રો, જ્યાં ચક્ષુષાન પશ્યતી એને ચક્ષુંશી પશ્યતી. વિચાર તો કરો આ છોકરાઓને શું ભણાવે છે, 11 12 બાસ ઉપરના સયુજા સખાય એમને મંત્રો નિશાળમાં આવે છે. 11 12 નિશાળ જ કહેવાય ને હજુ તો 12મા ધોરણ સુધી. આ મને પૂછે છે કે આ મંત્રોના શા અર્થ થાય, છોકરાઓને શું એમના શિક્ષકોએ શું ભણાવ્યું હશે, બિચારા કોઈનો ગુનો તો ના જ કાઢી શકાય આપણાથી, કશું ખબર ના હોય, કશું જ ખબર ના હોય. એટલે હું એને જવાબ આપવા માટે કહું છું કે એને શીતમ પતિ પ્રેષિતમ માના, હા થોડું અઘરું પણ આપણે સમજવાની ક્ષમતા ધરાવીએ છીએ આટલી તો. એટલે ઉપનિષદમાં પ્રશ્ન પૂછે છે શિષ્ય જઈને ગુરુજીને, કેનો ઉપનિષદમાં એ ગુરુજીને કહે છે કે કોની ઈચ્છાથી આપણું મન છે એ બહાર જાય છે, કોની ઈચ્છાથી જાણે, કારણ કે આપણે અથાણું ખાઈએ ત્યારે ખબર હશે કે બળતરા થવાની છે. ઘણા લોકોને ખબર છે કે અથાણું ચલાય નહીં, શરીર ભારે થઈ ગયું હોય અને પગમાંથી વળાતું ના હોય, અથાણા વગર તો ચાલે જ નહીં. એટલે આપણને ખબર છે કે તકલીફ પડશે અને છતાંય માણસ એ કરે જ છે, એટલે મન માનતું નથી. એટલે મન કોઈકની પ્રેરણાથી કામ કરે છે ને, એ પોતે પોતાની જાતે જતું હોત તો ખોટું કામ ના કરત, પણ કોઈ જાણે ધક્કો મારે છે ને અને બહાર મોકલે છે. કોણ આ કરે છે? કેને શીતમ પતિથી પ્રેષિતમ મન, કેન પ્રાણ પ્રથમ પ્રેતયુક્ત, કેને શીતમ બાચ મીમાં વદંતી ચક્ષુ શ્રોત્રમ કૌ દેવો યુનક્તિ. આવું વિદ્યાર્થી પૂછે છે, એને થાય છે કે કોઈક અંદર તેજસ્વી, કોઈક અંદર પ્રકાશ નારાયણ દેવતા હોવો જોઈએ, જે પ્રેરણા કરતો હોવો જોઈએ. હાથ તો જડ છે, ઘડામાં અને હાથમાં કોઈ ફેર ખરો? ઘડો દેખાય છે, હાથ દેખાય છે, ઘડાની અંદર અવાજ છે, હાથની અંદર અવાજ છે, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ બધું ઘડામાંય છે, હાથમાંય છે, ઘડો દૃશ્ય છે, હાથ દૃશ્ય છે. અને માટે જેવો ઘડો જડ છે એવો હાથ પણ દૃશ્ય, અથવા જડમ દૃશ્ય છે એટલે જડ છે. એ સંજોગોમાં આ હાથ અને આ પગ અને આ માથ એ કંઈ જાતે તો ચાલી શકે જ નહીં, ઘડો અહીંથી ચાલતો ચાલતો અહીં જતો રહેવું થાય કે ના થાય, ના જ થાય ને, તો હાથ કેવી રીતે અહીંથી ત્યાં જાય? આપણે ચેતન એને ચલાવીએ તો અહીંથી અહીં આવે, એમ હાથને પણ કોઈ ચેતન ચલાવે તો જ અહીંથી ત્યાં જઈ શકે અને પાછો આવી શકે. કોઈક ચેતન દેવતા આખા શરીરની પ્રવૃત્તિને પ્રેરે છે તેવું વિદ્યાર્થી સમજે છે, એને ઓળખવાનો પ્રયત્ન કરે છે. એટલે ગુરુજી આ જ કામ કરે છે, અતદ્વ્યાવર્તન. એ કહે છે શ્રોત્રસ્ય શ્રોત્રમ, આ મંત્ર છે મનસોમાં, કયો મંત્ર હતો?
શ્રોત્રસ્ય શ્રોત્ર મનસો મનો વાચો વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણ ચક્ષુષ ચક્ષુ અતિમુચ્ય ધીરાહ વગેરે, એટલે કાનની પાછળનો કાન, મનની પાછળનો મન વગેરે વસ્તુ. એટલે જે દેખાય છે નામ અને રૂપ એનું વ્યાવર્તન કરો, એની પાછળ જે છે તે ચૈતન્ય, એ અસ્થિભાતી પ્રિય એનું સ્વરૂપ છે. અને એટલા માટે આપણે જોયું હતું ગઈકાલે પણ, કંઈને જોઈ શકાતો નથી, આંખો આંખોને ના જોઈ શકે એમ પોતે પોતાને જોઈ શકતો નથી. આ શા માટે કરવામાં આવે છે? ઈશ્વરની લીલાઓને સમજવા માટે ઈશ્વરના સ્વરૂપને જાણવું અત્યંત મહત્વનું છે. શ્રીમદ ભાગવત વગેરેમાં અને એનો પ્રચાર પણ વધારે હોય છે, એટલે દશમ સ્કંદની અંદર ભગવાને રાસલીલા કરી. મને લાગે છે કે ભાગવતમાં સૌથી વધારે લોકો જાણતા હશે કંઈક તો રાસલીલા, અને બીજા નંબરે જાણતા હશે તો ચીરહરણ લીલા, નહીં વસ્ત્રહરણ લીલા. અત્યંત પ્રસિદ્ધ આ વસ્તુઓ છે કે ભગવાન, અને પછી ત્રીજા નંબર માખણની ચોરી. એવું ભગવાને આટલા આટલા કામો કર્યા, એમાં શું કર્યું? અવતાર લઈને ગોપીઓ જોડે રાસ કર્યો, અને એટલે આપણાથી કરાય ને કહીએ તો, જે ભગવાને કર્યું એટલે આપણે પણ એવું સ્ત્રી પુરુષોએ ભેગા થઈને નાશ કરવાનો. અને બીજું શું કર્યું? છોકરીના વસ્ત્રો ચોરી લીધા, નદીમાં નાહવા પડી હતી અને એમના કપડાં લઈ લીધા અને કદમના ઝાડ પર ચડી ગયા, આવું કરાય ભગવાનથી? અને પછી ભગવાન લોકોને ઘેર જઈને માખણ ચોરીને ખાઈ આવે, આવું બધું ભગવાન કરે. તો આવી લીલાઓ અહીં આગળ કહેવાની છે શંકર ભગવાનની પણ. અને લીલાઓને સાંભળતા પહેલાં ભગવાનના સ્વરૂપનો જો ખ્યાલ ના હોય તો લીલાઓને આપણે મૂલવી શકીશું નહીં, એમના વિશે અનેક પ્રકારની ગેરસમજો કરી બેસીશું. એટલા માટે લીલાઓનું વર્ણન શરૂ કરતા પહેલાં ઈશ્વરના સ્વરૂપની ચર્ચા અહીં કરવામાં આવી રહી છે. તો આ નિર્ગુણની વાત કરવામાં આવી કે નિર્ગુણ સ્વરૂપ છે કે નિરાકાર સ્વરૂપ છે, એ મુશ્કેલ છે સમજવાનું અને એના વિશે વર્ણન કરવાનું. માટે શ્રુતિ અતદ્વ્યાવર્તનથી ઓળખાણ કરાવે છે. પણ ભગવાન અવતાર ધારણ કરે છે, એવું શા માટે કરે છે? તો ભગવાન અનુગ્રહ કરવાને માટે અવતાર ધારણ કરે છે. કારણ કે જ્યાં સુધી મારી સામે મારા જેવું રૂપ કે નામ ન હોય ત્યાં સુધી હું સંબંધ કેવી રીતે બાંધું? યશોદા અને નંદને જો પોતાના દીકરા તરીકે વ્હાલ કરવું હોય તો એમના આંગણામાં વિહાર કરવો જોઈએ ને નારાયણ. અને દશરથ અને કૌશલ્યા હોય તો મંગલ ભવન મંગલહારી, દ્રવઉંસો દશરથ અજીર વિહારી, અજીર એટલે આંગણો, દશરથજીના આંગણામાં વિહાર કરતા રામચંદ્રજી હોય તો એને જે પ્રેમ કરે, શંખચક્ર ગદા પદ્મલી ના આવે અને ધનુર્ધર થઈ ના આવે તો એને માટે કે વાત્સલ્ય થોડું થાય? બાળકને ખોળામાં લેવો છે અને પ્રેમ કરવો છે તો ભગવાને બાળક બનવો જોઈએ. આમ અનુગ્રહ કરવાને માટે ભગવાન, અનુગ્રહની કૃપા, કૃપા કરવાને માટે ભગવાન અવતાર ધારણ કરે છે અને એવી એવી લીલાઓ કરે છે જેથી એ લીલામાં આપણું મન લાગી જાય, આપણને એને માટે પ્રેમ થાય, તો ધીમે ધીમે આ દુનિયા માટેનો પ્રેમ ઓછો થતો જાય. આવી બધી એની યોજના છે. એટલે ભગવાનના અર્વાચીને, પદે પર વાચીને પતતિ નમનઃ કસ્ય ન વચઃ, અર્વાચીન પદ એટલે ભગવાનના સગુણ અને સાકાર રૂપ જે પછીના સમયમાં બનાવવામાં આવ્યા. વેદોના સમયમાં તો આકાશ, વાયુ, અગ્નિ વગેરે પંચતત્વો એની પૂજા હતી, સૂર્યચંદ્રની પૂજા હતી. ધીમે 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 જેમ જેમ માણસના મન સ્થૂળ થતા ગયા અને એને આધારની અવલંબનની જરૂર વધતી ગઈ, તેમ તેમ પછી આ બધા આકારો અને નામરૂપ આપવામાં આવવા માંડ્યા. શુદ્ધ સ્ફટિક સંકાશમ ત્રિનેત્રમ પંચવક્રકમ, તો શંકર ભગવાનના જટા કટાહ સંભ્રમન ભ્રમન નીલમ નીલો નીલમ પણ જટા કટાહ સંભ્રમ ભ્રમન નીલિંપ નિર્જરી વિલોલ વિચી વલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 જગત લલાટપટ્ટ પાવકે કિશોરચંદ્ર શેખરે. તો કિશોરચંદ્ર જેના શેખર કે મસ્તક ઉપરથી મુગટ ઉપર છે આવા ભગવાન, ચંદ્રોદભાસિત શેખરે સ્મર હરે ગંગાધરે શંકરે. તો શંકર ભગવાનના આવા સ્વરૂપ આપવામાં એટલા માટે આવ્યા કે જેથી કરીને આપણે એમનું ચિંતન કરી શકીએ, આપણું મન એમાં લગાડી શકીએ. આવું જ્યારે સુંદર સ્વરૂપ હોય ત્યારે પછી કોનું મન એમાં પતન કરતું નથી. આમ ભગવાનના સુંદર સ્વરૂપનું વર્ણન કર્યું અને બતાવ્યું આ ગ્રંથકારે પુષ્પદંતજીએ કે કેવી રીતે ભગવાનનું સ્વરૂપ નિર્ગુણ પણ છે અને સગુણ પણ છે, અને સગુણ સ્વરૂપ કેવી રીતે મનને આકર્ષિત કરે છે. શ્રીમદ ભાગવતમાં કથા આવે છે કે સુખદેવજી મહારાજ, એમનો જન્મ થયો ત્યારે તરત જ એ ઘરની બહાર નીકળી ગયા અને ચાલવા માંડ્યા. ઘણા વખત સુધી માના પેટમાં રહ્યા, બહાર નહોતા આવ્યા. એમને બીક હતી કે બહાર નીકળીશ તો માયા મને લાગી જશે. અને પછી જ્યારે એમણે કહ્યું કે ભાઈ તને માયા અસર નહીં કરે એવું એમને વચન આપવામાં આવ્યું, ત્યારે સુખદેવજી મહારાજ બહાર આવ્યા અને જીવા બહાર આવ્યા. એમના કોઈ સંસ્કાર પણ થયા નહોતા
અને બહાર ચાલવા માંડ્યા. અને વેદવ્યાસજી એ તો રાહ જોતા હતા કે મારો દીકરો બહાર આવે, એનું ભાગવત ભણાવું. 18,000 શ્લોકો લખ્યા હતા, ભણાવે કોને? સુખદેવજી મહારાજે કોઈ પ્રચાર કરી શકે એવું હતું નહીં, એમને ભણાવવા હતા. સુખદેવજી મહારાજ આગળ આગળ જાય છે અને પાછળ પાછળ વેદવ્યાસજી જાય છે. સુખદેવજી મહારાજને બૂમો પાડે છે વેદવ્યાસજી, પુત્ર પુત્ર. પરંતુ સુખદેવજી મહારાજ તો પાછા વળતા નથી. ત્યારે ક્યારેક એવું થયું કે સુખદેવજી મહારાજ એકવાર કે સવારે સ્નાન વગેરે કરીને આવતા હતા અને એમણે સુંદર શ્લોક સાંભળ્યો, બરહા પીડમ નટવર વપુ કર્ણયોઃ કર્ણિકારમ. કેવું સુંદર વર્ણન છે. બરહા પીડમ, મોરના પીંછાના મુગટ લગાડ્યો છે અને કાનમાં કરણના ફૂલ લગાડ્યા છે. અને ભગવાન ગાયો ચરાવવા ગયા છે. ગાયો ચરાવવા માટે પોતાની સાથે બધા ગોપ બાળોનો વૃંદ છે અને ગોપ બાળોની સાથે પાછા આવી રહ્યા છે. વૃંદારણ્યમ સપદામણમ, એ પોતાના સુંદર રમણીય ચરણ વડે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. પ્રાવિશત ગીત કીર્તિ, અને આજુબાજુ ગોપ બાળકો છે ને એમની કીર્તિ ગાઈ રહ્યા છે. એવા ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરાવીને સંધ્યા કાળે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. આ શ્લોક સાંભળ્યો ને સુખદેવજી મહારાજ ચોંકી ગયા, હે આવું સુંદર વર્ણન, આ કોનું વર્ણન છે? અને ત્યાં બીજો શ્લોક આવ્યો, અહો બકિયમ સ્તનકાલકોટમ જિઘામ સયા પ્યાયત અપી અસાધ્વી. જ્યારે બકી એટલે પૂતના બકાસુરની બહેન, એણે પોતાના સ્તનનું પાન કરાવ્યો ઝેર લગાડીને, અને લેભે ગતિમ ધાત્રી ઉચિતામ. ધાત્રી એટલે દૂધ પાનારી સ્ત્રી, બાળકને એવી જે માં કે ધાત્રી, એને જે ગતિ મળવી જોઈએ એવી ગતિ ભગવાને પૂતનાને આપી. કંવા દયાળુ શરણમ વ્રજેમાં, આના કરતા બીજો કયો દયાળુ હોય જેના શરણે જવું જોઈએ, કે ઝેર પારાને પણ જે માની ગતિ આપે છે. આ શ્લોકો સાંભળ્યા અને ત્યારે સુખદેવજી મહારાજ આશ્ચર્યચકિત થઈ ગયા કે વાહ, આવા સુંદર શ્લોકો કોણે બનાવ્યા છે. જ્યારે ઉભા રહ્યા અને તપાસ કરવા માંડ્યા, ત્યારે બે વૃક્ષો પરથી બે શિષ્યો વેદવ્યાસજીના નીચે આવ્યા. આ શ્લોક કોણે ગાયા? એ તો અમે ગાયા. ક્યાંથી આવ્યા? આપણા પિતાજી આવા 18,000 શ્લોકો લખ્યા છે, એમ તો તમારે સાંભળવા છે. અને પછી સુખદેવજી મહારાજ પાછા આવ્યા. આત્મા રામષ્ટમુનયઃ નિર્ગ્રંથઃ અપિ ઉરુક્રમે કુર્વંતિ અહેતુકીમ ભક્તિમ ઇત્થં ભૂત ગુણો હરિહિ. આ હરિનારાયણ છે ને, એને એવા ગુણો છે કે જેની ઈચ્છા હોય કે મારે નથી ભણવું, કાં તો એટલા માટે કે સંસારમાં તીવ્ર આસક્તિ છે. પત્ની અને બાળકો એ બધામાં એટલી બધી આસક્તિ છે કે ભગવાનના રૂપને માટે એને જોવાનો અવકાશ જ નથી. એવી પણ કથા મહાત્માઓ કહેતા હોય છે કે કોઈ મહાત્મા એકવાર જઈ રહ્યા હતા તો રસ્તામાં એ જુએ છે કે એક પુરુષ ઊંધો ઊંધો ચાલે છે, બરાબર. અને શા માટે ઊંધો ચાલે છે? તો સામેથી એક સ્ત્રી આવી રહી છે જે વેશ્યા છે અને સુંદર રૂપ છે એનું, સુંદર શૃંગાર કરેલા છે. અને એનામાં આ પુરુષ એટલો બધો આસક્ત છે કે કારણ કે જો એ ચતો ચાલે તો પહેલે તો મોઢું દેખાય ને, એટલે સ્ત્રી આમ ચાલતી હોય તે ઊંધો ચાલે છે કે સતત એના દર્શન કરી શકે. એક મહાત્મા જુએ છે અને પૂછે છે કે તું કેમ ઊંધો ચાલે છે? અને એણે કહ્યું કે આ કારણ છે કે આના રૂપના દર્શન વગર મારે ચાલતું નથી, માટે ઊંધો ચાલો છું. કે ઠીક છે, કાલે સવારે 4 વાગે તું ઠાકોરજીના મંદિરમાં આવજે. સવારે 4 વાગે મંદિર બોલાવ્યો અને ભગવાનના સુંદર શૃંગાર કર્યા, એને દર્શન કર્યા અને આંભો બને કહ્યું, અરે વાહ, આવું સૌંદર્ય હોઈ શકે? હવે એકવાર જેણે આ સૌંદર્ય જોયું છે પછી એને આ દુનિયાના સૌંદર્યમાં મન જાય ખરું? ન જાય. એટલે ઇત્થમ ભૂત ગુણો હરિહિ, આ હરિ છે, નારાયણ છે, એના આવા ગુણો છે. એ સગુણ સાકાર ના, પેલા નિર્ગુણ માટીમાં કશા ગુણ ના હોય. ઘડો બને ને ત્યારે એમાં રંગરૂપ હોય, ત્યારે ઉપયોગ હોય. માટીમાં પાણી પીવાય? માટીમાં દીવો કરાય? માટીમાં કશું ના થાય, ઘડામાં જ થાય, કોળિયામાં જ થાય. એવી રીતે સગુણ અને સાકાર હોય તો એની જોડે પ્રેમ કરી શકાય અને સંબંધ બાંધી શકાય અને તો એના અનુગ્રહનો અનુભવ કરી શકાય. એટલા માટે સગુણ સાકાર સ્વરૂપના પણ વર્ણન કરવામાં આવ્યા અને એની પણ સ્તુતિ કરવામાં આવે છે. અને હવે વળી ચોથા શ્લોકમાં કહે છે, ત્રીજો શ્લોક, સોરી, મધુસ્ફીતાવાચ પરમમ અમૃતમ નિર્મિતવતઃ. બે મ છે, પરમમ અમૃતમ નિર્મિતવતઃ. પરમમ અમૃતમ નિર્મિતવતઃ.
તવ બ્રહ્મન કિં વાગપિ સુર ગુરોર્વિસ્મય પદમ. મમ ત્વેતાં વાણીં ગુણકથન પુણ્યેન ભવતઃ. પુનામીત્યર્થેસ્મિન પુરમથન બુદ્ધિર્વ્યવસિતા. આ શ્લોક કાલે સમજીશું. ઓમ. થોડી વાર આપણે ધૂન કરીએ. ઓમ નમઃ શિવાય. ભગવાન શિવજીને નમસ્કાર. આપણે એવી ભાવના જાળવવાનો પ્રયત્ન કરીશું કે હું ભગવાન શિવજીને નમસ્કાર કરું છું, મારું જે કંઈ છે એ હું એને અર્પણ કરું છું, અને મારામાં નમ્રતા જન્મે એવો પ્રયત્ન હું કરું છું. હું નમ્રતાપૂર્વક ભગવાનને નમસ્કાર કરું છું. ॐ नमः शिवाय. 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 નમઃ શિવાય. ઓમ 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 નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ 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 નમઃ શિવાય. શિવાય. ઓમ નમઃ 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 શિવાય. શિવાય. ઓમ નમઃ 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 શિવાય. શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય.
શિવાય, ઓમ નમઃ 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 શિવાય. શિવાય, ઓમ નમઃ 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 શિવાય, શિવાય, ઓમ નમઃ 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 શિવાય, શિવાય, ઓમ નમઃ 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 શિવાય, ઓમ નમઃ
શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, શિવાય, ઓમ નમઃ 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 શિવાય, શિવાય, ઓમ નમઃ 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 શિવાય, શિવાય, ઓમ નમઃ 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 શિવાય, આ જપ દરમિયાન જે શાંતિનો અનુભવ થાય છે એ મારો પોતાનો સ્વરૂપ છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ્ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણ
ઓર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.